નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું સિંક પાક. જનરલી સિંક પાક એ ખાંડ યુઝ કરીને બનાવવામાં આવતો હોય છે, પરંતુ આજે આપણે ગોળ યુઝ કરીને સિંક પાક બનાવીશું, જે બનાવવો ખૂબ જ આસાન છે તેમજ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. ફ્રેન્ડ્સ, સિંક પાક બનાવવા માટે મેં સિંગદાણાને હળવા શેકીને છાલ ધીમું કરી લીધેલ છે અને તેમને આ રીતે ક્રશ કરેલ છે. આપણે સ્મૂથ પાવડર નથી બનાવવાનો, પણ દાણેદાર પીસવાનું છે. આ સિંગદાણા મેં 150 ગ્રામ લીધેલ છે, સાથે 100 ગ્રામ ગોળ અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી. ઘીના ઓપ્શનમાં તેલ પણ લઈ શકાય. તો ચાલો બનાવીએ ગોળ યુઝ કરીને સિંક પાક. સિંક પાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું, સાથે જ ગોળ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં દેશી ગોળ લીધેલ છે, કોઈ પણ ગોળ લઈ શકાય. ફ્રેન્ડ્સ, જનરલી સિંક પાક બનાવવા માટે ખાંડ યુઝ થતી હોય છે. ખાંડ યુઝ કરીને સિંક પાક કઈ રીતે બનાવો તેનો વિડીયો અગાઉ મેં મારી ચેનલમાં આપેલ છે, તે મારી ચેનલમાં જોઈ શકો છો. તેમજ આ વિડીયો સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ આપું છું, આપ લિંક ખોલીને પણ ખાંડ યુઝ કરીને બનાવેલો સિંક પાક જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તો ઘી સાથે ગોળ સરસ રીતે મેલ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આપણી પાઈનું સ્ટ્રક્ચર સરસ ફ્લફી થઈ ગયું છે, આપણે મોટા મોટા બબલ્સ પણ જોઈ શકીએ છીએ. આ રેસીપી માટે આપણે આટલી સોફ્ટ પાઈ જ બનાવવાની છે. તો હવે આપણે તેમાં તૈયાર કરેલો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ. આ રેસીપી બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાઈ આકરી ન આવી જાય. હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને ફટાફટ બધું મિક્સ કરી લઈએ. જો પાઈ વધુ આકરી આવી જાય તો સિંક પાક ખૂબ જ કડક થઈ જાય છે, માટે પાઈ ખૂબ જ ઓછી લેવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં દેશી ગોળ યુઝ કરેલ છે, માટે મારો સિંક પાક સેજ બ્રાઉનિશ બને છે. જો આપણે ડ્રાય ફ્રૂટ્સ કે એલચી પાવડર નાખવા હોય તો આ સમયે જ એડ કરી શકાય. ફ્રેન્ડ્સ, તો આપણો આ સિંક પાક તૈયાર છે. તેને આપણે ઓઇલથી ગ્રીઝિંગ કરેલ પ્લેટ કે મોલ્ડમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સિંક પાક. સેજ સેજ ગરમ હોય ત્યારે આપણે કાપા પાડી લઈશું. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી રેસીપી, ચોક્કસ ટ્રાય કરજો. આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. જરૂર ટ્રાય કરજો અને આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.